શેર કરીશ ઓછી મહેનતમાં અને ઓછા ખર્ચામાં બની જાય તેવા મંચુરિયન અને ફ્રાઈડ રાઈસ રેસિપી। જંજટ વગર આપણે એકદમ ફટાફટ મંચુરિયન બોલ્સ બનાવશું, સાથે બજાર જેવી મંચુરિયન ગ્રેવી અને ફ્રાઈડ રાઈસ બનાવવાનું શરૂ કરીએ। નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે। ઓછી મહેનતથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું અને વજનમાં 500 ગ્રામ જેટલું કોબીજ લીધેલું છે। તો આજે આપણે બીજા કોઈ પણ વેજીટેબલ્સના ઉપયોગ કર્યા વગર એકદમ બજાર જેવું મંચુરિયન ફક્ત કોબીજથી બનાવશું। તો હવે છરીની મદદથી કોબીજના પાછળના ભાગને કાઢી લઈએ અને કોબીજને બે ભાગમાં ડિવાઈડ કરી લઈએ। તો હવે કરેલા કોબીજના બે ભાગમાંથી છરીની મદદથી કોબીજનો વચ્ચેનો ભાગ કટ કરી લઈએ। આપણે તેનો ઉપયોગ મંચુરિયનમાં નથી કરવાનો। અને હવે છરીની મદદથી કોબીજના રફલી પીસ કરી લઈએ। તો હવે મંચુરિયન માટે આપણે કોબીજને છીણવાની કોઈ ઝંઝટ નથી કરવી। તો આપણા કોબીજના પીસ થઈ ગયા છે, હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ। તો અહીંયા મેં નાની સાઇઝનું ચટણી મિક્સર જાર લીધેલું છે, એટલે આપણે કોબીજને બે બેચમાં પીસશું। તો હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ સાઇડ ચાલુ બંધ કરતા જઈને કોબીજને ગ્રાઇન્ડ કરી લઈએ। તો હવે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે કોબીજ આ રીતના અધકચરું અને ઝીણું ગ્રાઇન્ડ થઈ ગયું છે। તો હવે છીણવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ આ રીતના બીજા કોબીજના પીસને પણ ગ્રાઇન્ડ કરી લઈએ। હવે મિક્સિંગ બાઉલ ઉપર આ રીતના કોટનનું કપડું રાખી દઈએ અને તેમાં પીસાયેલા કોબીજને એડ કરી દઈએ। તો મેં અહીંયા બંને બેચના કોબીજને એડ કરી દીધેલું છે। તો હવે કપડાને આ રીતના ભેગું કરી કોબીજમાં રહેલું પાણી કાઢી લઈએ। તો કોબીજમાં રહેલું પાણી કાઢવું ખૂબ જ જરૂરી છે, જો તેમાં પાણીનો ભાગ રહી જશે તો મંચુરિયન બોલ્સને બાઇન્ડ કરવા માટે વધુ પડતા લોટનો ઉપયોગ કરવો પડશે, જેનાથી આપણા બોલ જરા પણ સોફ્ટ નહીં થાય। તો આપણું કોબીજમાંથી પાણી નીકળી ગયું છે અને નીકળેલા આ પાણી પોષક તત્વોથી ભરપૂર છે, એટલે આપણે તેનો ઉપયોગ મંચુરિયન ગ્રેવીમાં કરશું। હવે કોબીજને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને મંચુરિયન બોલ્સના બીજા મસાલામાં એક મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ અને મંચુરિયન બોલ્સનો કલર એકદમ બજાર જેવો આવે તેના માટે એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ। તમે તેની જગ્યાએ લીલા મરચાંની પેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે એક ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો આપણા મસાલા કોબીજમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે મંચુરિયન બોલ્સને બાઇન્ડ કરવા માટે મેં અહીંયા ફક્ત 3 મોટી ચમચી જેટલો મેંદાનો લોટ લીધેલો છે। સાથે બોલને બહારથી ક્રિસ્પી કરવા માટે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે। જો ઘરમાં કોર્નફ્લોર ના હોય તો તમે તેની જગ્યાએ થોડો મેંદાનો વધુ ઉપયોગ કરીને મંચુરિયન બોલ્સ બનાવી શકો છો। તો હવે હાથની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો આપણા બંને લોટ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને હાથમાં લઈને જોઈએ તો મિક્સર સારી રીતે બાઇન્ડ થાય છે। જો આ સમયે તમારું મિક્સર થોડું પણ છૂટું રહેતું હોય તો તેમાં થોડો મેંદાનો લોટ એડ કરીને આ રીતના પરફેક્ટ કરી લેજો। તો હવે લીધેલા મિક્સરને હાથમાં આ રીતના ફેરવીને બોલ શેપ આપી દઈએ। તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ બાઇન્ડિંગ સાથે આપણા મંચુરિયન બોલ્સ તૈયાર થઈ ગયા છે, છેને બનાવવા એકદમ સહેલા। તો હવે મંચુરિયન બોલ્સને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે મંચુરિયન બોલ્સને તળવા માટે તેલમાં એડ કરી દઈએ। તો શરૂઆતમાં આપણે બોલ્સને પલટાની ઉતાણ નથી કરવાની, એક સાઈડથી થોડા તળાય એટલે જારાની મદદથી આ રીતના બંને બાજુ ફેરવતા જઈને આપણે તેને બહારથી સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે। તો મંચુરિયન બોલ્સને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી બોલ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પરફેક્ટલી કૂક થાય। તો લગભગ 6-7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બોલ બહારથી ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે તળાયેલા બોલને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય। તો હવે તળાયેલા બોલને સુપર ક્રિસ્પી કરવા માટે મેં અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે। હવે તેમાં બોલને એડ કરી દઈએ અને 2-3 મિનિટ માટે તળી લઈએ।
તો આ પ્રોસેસને ફ્લેશ ફ્રાય કહેવામાં આવે છે, જેમાં તળાયેલા બોલને સર્વ કરતા પહેલા આ રીતના તેલમાં તળીને સુપર ક્રિસ્પી કરવામાં આવે છે. તો 2 થી 3 મિનિટમાં જ આપણા બોલ બહારથી એકદમ સુપર ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો બહેના જેને આપણા મંચુરિયન બોલ્સ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ. હવે મંચુરિયનની ગ્રેવી બનાવવા માટે પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલા આદુના ટુકડા અને 2 મોટી ચમચી અને 6 થી 7 લસણની કડીના ટુકડાને એડ કરીને આદુ અને લસણને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણા આદુ લસણ સારી રીતે સોતે થઈને સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે 2 લીલા મરચાંના ટુકડા, 1/4 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી અને 1/4 કપ જેટલી લીલી ડુંગળીના સફેદ ભાગને મેં ઝીણા ટુકડા કરી લીધેલા છે, તેને એડ કરીને ડુંગળી અને મરચાંને સારી રીતે સોતે કરી લઈએ. તો મંચુરિયન સોસ બનાવતી વખતે આપણે વેજીટેબલ્સને હાઈ ગેસની ફ્લેમ પર જ સોતે કરવાના છે, જેથી સોસ ખાતી વખતે વેજીટેબલ્સનો થોડો ક્રંચ આવે. તો આપણી ડુંગળી સારી રીતે સોતે થઈ ગઈ છે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમના ટુકડા લીધેલા છે, તેને એડ કરીને કેપ્સિકમ સોફ્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણા કેપ્સિકમ સારી રીતે સોતે થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને સોસમાં 1 મોટી ચમચી જેટલો સોયા સોસ અને બજારમાં આ રીતના નાના પાઉચમાં તીખો રેડ ચીલી સોસ મળતો હોય છે, તેને 1 મોટી ચમચી જેટલો એડ કરી દઈએ. સાથે મંચુરિયનનો કલર અને સ્વાદ એકદમ સરસ આવે તેના માટે 2 મોટી ચમચી જેટલો ટમેટો કેચઅપ, 1 મોટી ચમચી જેટલું વિનેગર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો સોસને પેનમાં એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે, જેથી તે જરા પણ બળે નહીં. હવે મંચુરિયનની ગ્રેવી બનાવવા માટે કપના માપથી 1.5 કપ એટલે કે 1 કપની ઉપર 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને 1/2 કપ જેટલું કોબીજમાંથી નીકળેલા પાણીને એડ કરી દે. બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને ગ્રેવીમાં એક બોઇલ આવવા દઈએ. તો આપણી ગ્રેવી સેજ ઉકળવા લાગી ગઈ છે. હવે ગ્રેવીને થિકનેસ આપવા માટે મેં અહીંયા ફક્ત 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે. તમે તેની જગ્યાએ મેંદાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેમાં થોડું પાણી એડ કરીને કોર્નફ્લોરને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો કોર્નફ્લોર સારી રીતે મિક્સ થઈને આ રીતનું ગાંઠા વગરનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તેને ગ્રેવીમાં એડ કરીને મિક્સ કરી લઈએ અને ગ્રેવીને 3 થી 4 મિનિટ માટે ઉકાળી લઈએ, જેથી તે એકદમ સારી રીતે થિક થઈ જાય. તો અહીંયા ગ્રેવીની થિકનેસ એટલે કે તમને જે રીતના જાડી કે પતલી ભાવતી હોય તે રીતના તમે રાખી શકો છો. તો 2 થી 3 મિનિટ પછી આપણે ઉકળતી ગ્રેવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ગ્રેવી આ રીતના ચમચાને કોટ કરી લે છે, મીન્સ તે સારી રીતે થિક થઈ ગઈ છે. તો હવે તળાયેલા મંચુરિયન બોલ્સને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે મંચુરિયન બોલ્સને જ્યારે મંચુરિયન સર્વ કરતા હોય ત્યારે જ એડ કરવાના છે. તો 2 થી 3 મિનિટ પછી આપણા મંચુરિયન બોલ્સ ગ્રેવીથી સારી રીતે કોટ થઈને ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર આપણા બોલમાં એડ થઈ ગઈ છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા ગ્રેવી મંચુરિયન ઉપર થોડા લીલી ડુંગળીના પાનને સ્પ્રિંકલ કરી લઈએ. તો બહેનો જેને આપણું ઓછી મહેનતમાં એકદમ ફટાફટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રેવી મંચુરિયન જોતા જ ખાવાનું મન થઈ જાય એવું છે. હવે ગ્રેવી મંચુરિયન સાથે ખાવાની મજા આવે તેવા ફ્રાઈડ રાઈસ બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા બાસમતી ચોખા લીધેલા છે. તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. હવે ચોખાને પાણીથી સારી રીતે ધોઈ લઈએ. તો અહીંયા આપણે ચોખાને ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી તેની ઉપર રહેલું આ સફેદ પાણી નીકળી ન જાય. તો આપણા ચોખા સારી રીતે ધોવાઈ ગયા છે. હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને ચોખાને ગરમ પાણીમાં 20 મિનિટ માટે પલાળી દઈએ. તો ચોખાને થોડા ગરમ પાણીમાં પલાળવાથી તેની કુકિંગ પ્રોસેસ ઝડપથી થાય છે. તો 20 મિનિટ થઈ ગઈ છે અને ચોખાને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે સારી રીતે પલળીને ફૂલી ગયા છે. તો હવે પલાળેલા ચોખાનું પાણી કાઢી લઈએ અને હવે ચોખાને બાફવા માટે મેં અહીંયા પેનમાં 5 કપ જેટલું પાણી ગરમ કરવા માટે રાખેલું છે. હવે ગરમ પાણીમાં 1 ચમચી તેલ અને 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ. તો ચોખાને બાફતી વખતે પાણીમાં તેલ એડ કરવાથી તેનો દાણો એકદમ છૂટો છૂટો રહે છે. તો આપણા પાણીમાં એક બોઇલ આવી ગયો છે. હવે પલાળેલા ચોખાને એડ કરી દઈએ.
અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ચોખાને 8-10 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 8-9 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા રાઈસ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. ચમચામાં લઈને ચેક કરીએ તો રાઈસનો દાણો આ રીતના તૂટી જાય છે, મીન્સ તે લગભગ 80-90% જેટલા કૂક થયા છે. આપણે તેને ઓવર કૂક નથી કરવાના. તો હવે ભાતમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને હવે બફાયેલા ભાત ઉપર થોડું ઠંડુ પાણી એડ કરી દઈએ જેથી તેની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય. અને હવે રાઈસને 15-20 મિનિટ માટે પંખા નીચે ડ્રાય કરી લઈએ. હવે ફ્રાઈડ રાઈસ બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 મોટી ચમચી અને 4-5 ઝીણી સુધારેલી લસણની કળી, 1/4 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, 1/4 કપ જેટલી ઝીણી સમારેલી લીલી ડુંગળીનો મેં સફેદ ભાગ લઈ લીધેલો છે. હવે ડુંગળી અને લસણને હાઈ ગેસની ફ્લેમ પર સોતે કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે સોતે થઈને સેજ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે બીજા વેજીટેબલ્સમાં 1/4 કપ જેટલું ઝીણું સમારેલું ગાજર, 2 મોટી ચમચી ઝીણી સમારેલી કોબીજ, 2 મોટી ચમચી ઝીણી સમારેલી ફણસી અને 1/4 કપ જેટલા ઝીણા સમારેલા લીલા કેપ્સિકમ એડ કરી દઈએ. તો અહીંયા શાકમાં ઘરમાં જે પણ વેજીટેબલ્સ અવેલેબલ હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો. તો હવે આપણા વેજીટેબલ્સ ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું અને વેજીટેબલ્સને કૂક કરતી વખતે તેનો ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે ફક્ત 1/2 ચમચી ખાંડ એડ કરી દઈએ. અને બધી જ વસ્તુને મિક્સ કરીને વેજીટેબલ્સને હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ. તો ફ્રાઈડ રાઈસ બનાવતી વખતે આપણે વેજીટેબલ્સને હાઈ ગેસની ફ્લેમ પર સોતે કરશું તો તે થોડા સોફ્ટ થઈ જશે અને ખાતી વખતે તેનો ક્રંચ પણ આવશે. તો લગભગ 2-3 મિનિટમાં જ આપણા વેજીટેબલ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને સોસમાં 1 મોટી ચમચી સોયા સોસ અને 1 ચમચી વિનેગર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. જો તમારે ફ્રાઈડ રાઈસ થોડા સ્પાઈસી જોતા હોય તો 1 ચમચી રેડ ચીલી સોસ પણ એડ કરી શકો છો. હવે બફાયેલા ભાતને પેનમાં એડ કરી દઈએ, સાથે 1 ચમચી મરી પાવડર અને લીલી ડુંગળીના થોડા લીલા પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને હળવે હાથે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે ભાતને હળવે હાથે મિક્સ કરશું તો તેનો દાણો જરા પણ તૂટશે નહીં. તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણા એકદમ ટેસ્ટી ફ્રાઈડ રાઈસ તૈયાર થઈ ગયા છે. તો એકવાર આ ટ્રીક અને મસાલા સાથે ફ્રાઈડ રાઈસ બનાવશો તો બજારના ભૂલી જ જશો. હવે તેને સર્વ કરી લઈએ. તો ઘરે એકદમ ઓછી મહેનતમાં ખૂબ જ ઓછી સામગ્રીથી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચુરિયન સાથે ફ્રાઈડ રાઈસ ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.